નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે આરએનએ અંતઃક્ષેપમાં સમજેલા હતા એને એક ક્વિકલી આપણે રિવિઝન પાછું કરી લઈએ. તો આપણે સામાન્ય રીતે એવું સમજેલા હતા કે કોઈ પણ ડીએનએ હોય, આ ડીએનએ પ્રત્યાંકન થવાથી કોનું નિર્માણ થાય? એમઆરએનએ. પછી એમઆરએનએ ભાષાંતર જે ટીઆરએનએ દ્વારા થાય છે, એ ભાષાંતર થવાથી શું નિર્માણ થાય છે? પ્રોટીન. આવું આપણે સમજેલા. આ બાબત જો વ્યવસ્થિત તમારા મગજમાં હશે તો જ આપણે આ ચર્ચામાં ઊંડા ઉતરી શકશું. એટલે વારંવાર હું આભાર આપું છું આ બાબત ઉપર કે ડીએનએ નું પ્રત્યાંકન થવાથી એમઆરએનએ નું સર્જન થાય છે, એમઆરએનએ નું ટીઆરએનએ દ્વારા ભાષાંતર થવાથી કોનું નિર્માણ થાય છે? પ્રોટીન. તો આ બાબત કે જે તમાકુના મૂળમાં રહેતા જે સૂત્રકૃમિઓ છે એની અંદર જ્યારે બને છે ત્યારે જે પ્રોટીન બને છે, આ પ્રોટીનને કારણે તમાકુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો આ પ્રોટીનનું આપણે નિર્માણ ન થવા દેવું હોય તો એમઆરએનએ ની આ ક્રિયાને આપણે અટકાવવી પડે. જો એમઆરએનએ નું ભાષાંતર જ આપણે નહીં થવા દે તો પ્રોટીન બનતું નથી. તો એના માટે આપણે એવું કીધું હતું ટૂંકમાં કે એમઆરએનએ એક શૃંખલી આરએનએ છે, એક જ શૃંખલા હોય, એની સામે આપણે જો એનું પૂરક આરએનએ જોડી દઈ, એસએસઆરએનએ પૂરક એસએસઆર એ જોડી દઈ તો શું બની જાય? ડીએસઆર, એટલે કે બે શૃંખલાવાળું આરએનએ બની જાય. આ બે શૃંખલાવાળું આરએનએ બની જાય એની અંદર એક શૃંખલા એમઆરએનએ ની હોય અને એક શૃંખલા આપણે બનાવેલા પૂરક એસએસઆરએનએ. ટેક્સ્ટબુકમાં ત્યાં ભૂલ છે, ડીએસઆરએન ડાયરેક્ટ લખી દીધું છે. પણ ડીએસઆરએન બને ક્યારે? જ્યારે એમઆરએન સાથે આપણે પૂરક એસએસઆરએન જોડીએ છીએ, પછી ડીએસઆરએન નું નિર્માણ થાય છે. તો હવે એક વખત ડીએસઆરએન બની જશે કે જેની અંદર એક શૃંખલા એમઆરએન ની અને એક શૃંખલા એસએસઆરએન ની હશે, પરિણામે ટીઆરએનએ ને એમઆરએનએ સાથે જોડાવા માટેનો કોઈ ચાન્સ મળતો નથી, પરિણામે એમઆરએનએ નું ભાષાંતર અટકી જાય. તો હવે આ ક્રિયાવિધિ વનસ્પતિમાં કઈ રીતે કરવાની હોય છે? તો હવે મારે વનસ્પતિની અંદર એમઆરએનએ સામે જોડાઈ શકે એવા પૂરક આરએનએ નું નિર્માણ કરાવવું હોય તો એના માટે પહેલા મારી પાસે એવા કોઈ ડીએનએ હોવા જોઈએ કે જે પૂરક આરએનએ નું નિર્માણ કરી શકે આ એમઆરએનએ ની સામે. તો એના માટે પહેલા તો મારે કોઈ વાહકની જરૂર પડશે, એટલે કે વનસ્પતિની અંદર એ વાહકની મદદથી હું એ ડીએનએ દાખલ કરાવી શકીશ. અને એ ડીએનએ કેવું હશે? જે પૂરક એસએસઆરએનએ બનાવી શકે તેવું. તો આ ડીએનએ હું પહેલા કોની અંદર નાખીશ? વાહકની અંદર. વાહક કોણ? મતલબ કોઈ એગ્રોબેક્ટેરિયા, એગ્રોબેક્ટેરિયા કે જે વનસ્પતિ માટે વાહક તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે. એટલે કે વનસ્પતિની અંદર આપણે કોઈ અન્ય સજીવના જનીનો નાખવા હોય તો મધ્યસ્થી તરીકે, વાહક તરીકે એક બેક્ટેરિયા વપરાય. એટલે કે પહેલા હું જે જનીન પસંદ કરું છું એ જનીનને હું આ બેક્ટેરિયાની અંદર નાખીશ અને પછી બેક્ટેરિયાનો ચેપ હું વનસ્પતિ લગાડીશ, જેથી કરીને વનસ્પતિની અંદર એ બેક્ટેરિયા જશે અને બેક્ટેરિયાની અંદર આપણી પસંદગી પામેલું જનીન હશે, જે આપણે અગાઉથી નાખ્યું હશે, એનું સંવર્ધન કરાવ્યું હશે, તો એ વનસ્પતિને પ્રાપ્ત થઈ શકશે. તો એગ્રો બેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ કરી વાહક તરીકે ઉપયોગ
હવે અહીં આપણે તમાકુની વાત કરીએ છીએ તો તમાકુના મૂળની અંદર આપણે mRNA ની સામે ssRNA બનાવાય એવા પ્રયત્ન કરવાના છે તો એના માટે આપણે એવા એક DNA ની જરૂર પડશે અહીં જેમ DNA માંથી mRNA બને છે એમ આપણી પાસે એવું DNA હોવું જોઈએ કે જે mRNA નું પૂરક RNA બનાવી શકે તો આવા DNA નો પ્રવેશ કેવી રીતે કરવામાં આવે જેથી તે યજમાનની અંદર અર્થપૂર્ણ અને પ્રતિઅર્થપૂર્ણ RNA નું નિર્માણ કરે તો આ એગ્રોબેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ કરી વનસ્પતિ DNA નો પ્રવેશ આ જે DNA આપણે બહારથી દાખલ કરી કોની મદદથી એગ્રોબેક્ટેરિયાની મદદથી વનસ્પતિની અંદર આપણે DNA નો પ્રવેશ કરાવીએ છીએ આ DNA નો હેતુ શું છે mRNA સામેનું પૂરક ssRNA બનાવી શકે એ તો આ DNA નો પ્રવેશ આપણે એવા હેતુથી કરાવવાનો છે કે જે અર્થપૂર્ણ અને પ્રતિઅર્થપૂર્ણ RNA નું નિર્માણ કરે આ DNA અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ RNA નિર્માણ કરે અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ RNA નું નિર્માણ કરે મતલબ કે ઓલરેડી અર્થપૂર્ણ એટલે જે ઓલું mRNA છે એ એની સામેનું પ્રતિ અર્થપૂર્ણ એટલે પૂરક RNA હવે આ બંને RNA જોડાવાનું એટલે હું અહીંયા લખું છું કે mRNA જે સૂત્રકૃમિનું છે એ પ્લસ એની સાથે આ પૂરક RNA જોડાશે આ બંને જોડાવાથી શું નિર્માણ થશે dsRNA dsRNA નું નિર્માણ હવે આ જે dsRNA બન્યું છે એમાં એક શૃંખલા mRNA ની છે એક શૃંખલા પૂરક RNA ની છે કે જે આ DNA દ્વારા બનાવાયેલું છે હવે એ બંને એકબીજા સાથે જોડાશે એટલે dsRNA બનવાને કારણે RNA અંતઃક્ષેપ શરૂ થશે પણ ક્યાં RNA નો અંતઃક્ષેપ શરૂ થશે mRNA mRNA ના કાર્યમાં ખલેલ પહોંચશે કારણ કે mRNA સાથે કોને જોડાવાનું હોય ભાષાંતર માટે tRNA પરંતુ અહીંયા કોણ જોડાય છે એનું પૂરક RNA આ બે જોડાઈ જાય છે એટલે tRNA ને ચાન્સ મળતો નથી ચાન્સ નહીં મળે એટલે mRNA રોવા માંડશે કે ભાઈ મારું ભાષાંતર થતું નથી એનું ભાષાંતર નહીં થાય તો પ્રોટીન બનશે નહીં પ્રોટીન નહીં બને તો તમાકુ અથવા તો આવી કોઈ પણ વનસ્પતિઓ જે કંઈ નુકસાન થાય છે એ થશે નહીં ક્લિયર ટેક્સ્ટબુકમાંથી વાંચીએ સમજીએ તો જે બીજો પેરેગ્રાફ છે ત્યાંથી આપણે આ ચર્ચા કરેલી એક્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરી સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છે એટલે કે આવા પ્રયોગો થઈ ગયા છે અને એમાં સફળતા પણ મળેલી છે DNA નો પ્રવેશ એવી રીતે કરવામાં આવે જેથી તે યજમાન કોષમાં યજમાન કોષ એટલે જે વનસ્પતિનો કોષ છે એ અર્થપૂર્ણ અને પ્રતિઅર્થપૂર્ણ RNA નું નિર્માણ કરે આ બંને RNA એટલે mRNA અને પૂરક ssRNA એ બંને RNA એકબીજાના પૂરક હોય છે કારણ કે mRNA ઉપર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ હશે એની સામેનો જોડીનો ક્રમ પહેલા પૂરક ssRNA પાસે હશે તો એ બંને એકબીજા સાથે જોડાશે એટલે બેવડા કુંતલમય dsRNA નું નિર્માણ થશે જેનાથી RNA અંતઃક્ષેપ શરૂ થાય છે એટલે કે RNA નો અંતઃક્ષેપ થશે દખલગીરી કોનામાં થશે mRNA માં જે સૂત્રકૃમિનું છે આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ mRNA નિષ્ક્રિય થઈ જાય છે જેના ફળસ્વરૂપે પારજનીની યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી હવે એટલે સૂત્રકૃમિ જીવંત ન રહી શકે એ કઈ રીતે તો અહીં
સૂત્રકૃમિની અંદર આ ક્રિયા થવાથી જે પ્રોટીન બને છે, અગાઉ મેં કીધું કે તમાકુ માટે વિષ છે, પરંતુ આ પ્રોટીન તમાકુના કોષની અંદર એવા પદાર્થોનું સર્જન કરે છે જે સૂત્રકૃમિ માટે ખોરાક છે. જોજો, સમજજો, આ બધું ઊંડાણપૂર્વક. આ પ્રોટીન તમાકુના કોષોની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એવા પદાર્થોનું નિર્માણ કરે કે જે પરોપજીવી માટે ખોરાક સાબિત થતો. પણ હવે આ પ્રોટીન જ આરએનએ અંતક્ષેપ દ્વારા સમજાતું નથી તો એવા કોઈ ખોરાક પદાર્થોનું નિર્માણ નહીં થાય, અને ખોરાક પદાર્થોનું નિર્માણ નહીં થાય તો સૂત્રકૃમિ છે પોષણ મેળવી નહીં શકે, અને પરિણામે એમનું મૃત્યુ થશે. આ પ્રકારે પારજનિક વનસ્પતિ, પારજનિક વનસ્પતિ એટલે બીજાનું જનીન ધરાવતી હોય એવી વનસ્પતિ. તો અહીં આ જે પ્રક્રિયા થઈ એમાં આપણે આ જે ડીએનએનો ઉપયોગ કરીએ છીએ કોઈ અન્ય ડીએનએ છે, કોઈ બીજા સજીવમાંથી મેળવાયેલું ડીએનએ છે જે આપણે એગ્રોબેક્ટેરિયાની મદદથી વનસ્પતિમાં દાખલ કરાવીએ છીએ. તો એ પારજનિન, પારજનિન મતલબ પર બીજાનું જનીન, પારકું જનીન અથવા તો વિદેશી જનીન પણ આપણે કહી શકીએ. અને વિદેશી જનીન ધરાવતા કોઈ સજીવ હોય તો એને પારજનિનિક સજીવો તરીકે ઓળખવામાં આવે. તો અહીં આપણે વનસ્પતિની વાત કરીએ છીએ એટલે આપણે પારજનિનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરતી હોય છે. તો આ વાત થઈ આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન, એની આપણે આગળ ચર્ચા કરી. નમસ્કાર, ચાલો વાત કરીએ ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન. યોગદાન શું છે, એના ઉપયોગો શું છે? તો ઔષધ શાસ્ત્ર એટલે ટૂંકમાં ચિકિત્સા શાસ્ત્ર. તો ચિકિત્સા શાસ્ત્રની અંદર પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જે છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, આની વાત 11મા ચેપ્ટરની અંદર આવે છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી મતલબ જે પારજનીનો, વિદેશી જનીનોને આપણે કોઈ યજમાન સજીવની અંદર દાખલ કરાવીએ છીએ અને કોઈ નવા જ જનીનોનું નિર્માણ કરીએ છીએ તો એ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે. તો આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો માનવ સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રની અંદર સારો એવો પ્રભાવ રહ્યો છે, કારણ કે આ બધી પદ્ધતિઓથી મનુષ્યની તંદુરસ્તી ખૂબ જ સારી છે, એ વિકસિત થઈ શકે છે, સ્વાસ્થ્ય છે સારું એવું સુધરી શકે છે. આ પદ્ધતિની અંદર મુખ્યત્વે એવી બાબતોનો સમાવેશ કરવામાં આવતો હોય છે કે જેની અંદર માનવ શરીરમાં કોઈ એવા નુકસાનકારક જનીનો હોય તો એ જનીનોને સારા કરવા અથવા તો એ જનીનોને કાઢી અને તેની જગ્યાએ, તેની બદલીમાં કોઈ એવા જ કાર્ય કરતા સારા જનીનોને દાખલ કરાવો જેનાથી જે કંઈ વિકૃત જનીનો હતા, નુકસાનકારક જનીનો હતા અને એમના દ્વારા જે કંઈ તંદુરસ્તી ઉપર જોખમો ઊભા થતા હતા તે દૂર કરી શકાય. ખાસ સમજો હું શું બોલ્યો, કે માનવ શરીરમાં એવા જનીનો હોય કે જેનાથી નુકસાન થતું હોય તો આવા નુકસાનકારક જનીનોની ફેરબદલી કરવામાં આવે, એ જનીનોને કાઢી અને તેની જગ્યાએ, કારણ કે આજે નુકસાનકારક જનીન હશે અગાઉ તો ક્યારેક સારું હતું જ, તો એ જ્યારે સારું હતું ત્યારે જે કામ કરતું હતું એવા કાર્ય કરતું બહારનું જનીન આપણે દાખલ કરાવવાનું છે.
જેથી કરીને એ જનીનની ખોટ છે એ વર્તાય નહીં, ખોટ આપણે પૂરી કરી શકીએ. તો આવી બધી પદ્ધતિઓથી સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રની અંદર આ ટેકનોલોજીનો સારો એવો પ્રભાવ રહ્યો છે. કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા જે પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધો છે, એટલે કે એવા કોઈ જનીનો હોય કે જે જનીનો દ્વારા કોઈ ઔષધકીય પદાર્થોનું નિર્માણ થતું હોય, તો આવા જનીનો જો આવી બધી ટેકનોલોજીની મદદથી વિકસાવવામાં આવે તો આપણે વધુમાં વધુ સારી રીતે એવા ઔષધોનું નિર્માણ કરી શકીએ જે માનવના સ્વાસ્થ્ય ઉપર સારો પ્રભાવ બતાવી શકે, સારી અસર પ્રેરી શકે. તો આ પદ્ધતિની મદદથી એ શક્ય બન્યું છે, આપણે એવા જનીનોનું નિર્માણ કરાવી શકીએ છીએ કે જે ખૂબ જ સારા અને પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું વધુ માત્રામાં છે એ નિર્માણ થઈ શકે. પુનઃસંયોજિત ચિકિત્સકીય જે કંઈ ઔષધો હશે, એટલે કે આ ટેકનોલોજીની મદદથી બનાવાયેલા જે ઔષધો હોય, સંયોજિત ચિકિત્સકીય ઔષધ આવું નામ આવશે. તો આજે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી આપણે જે ઔષધ બનાવીએ છીએ જેને પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધ તરીકે ઓળખવામાં આવે, આ ઔષધોની મદદથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. જોજો એ લાઈન જે ટેક્સ્ટબુકની છે બહુ સમજો વ્યવસ્થિત. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધ કે જે આ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવે છે વિદેશી ડીએનએની મદદ, એ ડીએનએની આ કોઈ નિપજ હશે, તો આ જે ઔષધો હશે એનાથી ફાયદો જ થતો હોય છે, એટલે કે કોઈ પણ નુકસાનકારક પ્રતિકાર આપણું શરીર આપતું નથી, એનાથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. એનાથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. એનો મતલબ શું થયો? અનૈચ્છિક એટલે કે આપણે ઈચ્છતા નથી એવું કોઈ પણ કાર્ય આ ઔષધો દ્વારા થતું નથી, એટલે કે એનો ફાયદો ફાયદો જ હોય છે. આપણે કોઈ એવું વિચારીને બેસી જઈએ કે આનાથી આમ થશે તો કઈ આડઅસર થશે, તો એવી કોઈ આડઅસર આ પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી થતી નથી, એટલે કે અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. આપણે નથી જોઈતું એવું આમાં કંઈ થશે નહીં, આપણે જે ઈચ્છીએ છીએ એવા જ ફાયદાઓ આના મળતા હોય છે. પરંતુ કુદરતી રીતે કોઈ એવી વનસ્પતિઓ હોય કે જેનું ડાયરેક્ટ આપણે કોઈ એવું ઔષધ ઉપયોગમાં લઈ લઈએ તો એનો ફાયદો તો કદાચ થતો જ હોય, પણ સાથે સાથે અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડે છે, એટલે એના માટે શબ્દ વાપર્યો છે અમાનવીય સ્ત્રોત. અહીંયા જ આપણે લાઈનમાં લખું છું અમાનવીય સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરાય જે ઔષધ હશે તો એ ઔષધથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડે છે. આ બે બાબત શું કહેવા માંગે છે? કમ્પેરિઝન કરી શકીએ, બંને વચ્ચેનો તફાવત આપ્યો છે. અહીં આ ટેકનોલોજીની મદદથી બનાવાયેલું ઔષધ છે, અને આ જે છે અમાનવીય સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરાયેલ કોઈ ઔષધ છે. અમાનવીય સ્ત્રોત એટલે કે આવી કોઈ ટેકનોલોજીની મદદથી નહીં, પણ કુદરતી કોઈ વનસ્પતિ કે કોઈ સજીવોની અંદર કોઈ ઔષધ બનતું હોય એ હશે ઔષધ, પણ એની અંદર બીજા એવા કોઈ પદાર્થ હોય જેનાથી નુકસાન થતું, તો બંને વચ્ચેનો તફાવત શું છે? તો કે આની અંદર બીવાની જરૂર નથી, આમાં બીક લાગે છે કારણ કે આમાં કોઈ અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો
નથી, એનાથી કોઈ નુકસાન થતું નથી। જ્યારે અહીં અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડે છે એટલે કે આપણે નથી ઈચ્છતા એવું આમાં થઈ શકે છે। આ બંને વચ્ચેનો તફાવત છે। વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે। એમાં અંડરલાઈન કરજો એમસીક્યુ માટે, હાલના સમયમાં અત્યારે 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો મનુષ્યના સ્વાસ્થ્ય માટે, સ્વાસ્થ્ય સુધારણા માટે ઉપયોગમાં લેવા માટે સર્વ સ્વીકૃત માનવામાં આવે છે। જેમાં 12 છે એ ભારતની અંદર અત્યારે હાલ વેચાઈ રહ્યા છે। એ 30માંથી 12 જેટલા ઔષધો ભારતની અંદર વેચાય છે, એટલે કુલ 30 એવા ચિકિત્સકીય ઔષધ છે જે પુનઃસંયોજિત ટેકનોલોજીની મદદથી બનાવાયેલા છે અને એનું રિઝલ્ટ પણ સારું એવું છે। પરંતુ એમાંથી 12 જેટલા ઔષધો હાલ ભારતની અંદર વેચાય છે। બાકીના ઔષધો ન વેચાવા પાછળનું કારણ કે એવા કોઈ ગંભીર રોગો છે કે એવી કોઈ પરિસ્થિતિઓ હાલ સુધી ઊભી ન થઈ હોય, આવું કારણ પણ હોઈ શકે, અથવા એ બનાવવા માટે જે કંઈ ટેકનોલોજી વાપરવી પડતી હોય, જે કંઈ સાધન સામગ્રી એ આપણા દેશ પાસે કદાચ પૂરતી ન હોય, અથવા તો બહારથી લેવી મોંઘી પડતી હોય, પરંતુ એના ઓપ્શનમાં કોઈ એન્ટીબાયોટિક્સ ઔષધોનો પણ ઉપયોગ થતો હોય, તો આ વાત થઈ ઔષધમાં જૈવ તકનિકીના પ્રયોજન। ત્યાર પછી જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન, એની ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું।